પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી હા જે પણ આ ફોરેસ્ટની એક્ઝામ લેવાયેલ છે એમાં નોર્મલાઇઝેશન માર્ક્સ સાથે જે એસી પ્લસ જે પણ વિદ્યાર્થીઓના માર્ક થાય છે તો એમના રો સ્કોર અને નોર્મલાઇઝેશન માર્ક સાથે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપવામાં આવે જેથી કરીને લોકો એમના માર્ક જોઈ શકે અને પારદર્શિતા જળવાઈ રહે તેથી આજે અમે આવેદનપત્ર આપેલું છે આજે હમણાં ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાઈ હતી એમાં જ્યારે તારીખ પર તારીખ એવી રીતે આન્સર કી પર આન્સર કી જાહેર કરીને ફાઇનલ બે વર્ષ પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું એ પરિણામની અંદર જે અત્યારે જિલ્લા વાઈઝ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડાયરેક્ટ કહી દીધું કે આટલા લોકોના નામ મેરિટમાં છે અને આટલા જે વિદ્યાર્થીઓના નામ મેરિટમાં નથી તો અમે આજે એટલા માટે આવેલા કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને જેના બી એસી પ્લસ માર્ક છે એ બધા જ વિદ્યાર્થીના માર્ક વેબસાઇટ પર જાહેરમાં મૂકવામાં આવે જેથી કરીને દરેક વિદ્યાર્થી જાણી શકે કે મારા આટલા માર્ક છે અને નોર્મલાઇઝેશન થઈને મારા આટલા માર્ક વધેલા છે એના માટે અમે આજે આવેદનપત્ર માટે અહીં આવેલા છે બીજું કે જે સીબીઆઈટી પદ્ધતિથી એક્ઝામ લેવાઈ રહી છે એમાં અન્યાય થતો જોવા મળે એવું લાગી રહ્યું છે કે એમાં અન્યાય થાય છે આજે પોલીસ ભરતી બોર્ડ છે જીપીએસસી જેવી ભરતી બોર્ડ છે જે ઓફલાઈન એક્ઝામ લઈ રહી છે તો ગૌણ સેવા શા માટે આવું કરી રહી છે વારંવાર ટીસીએસ કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે જેની પર વારંવાર એલિગેશન લાગેલા છે તો બી વારંવાર એનો જ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરીને એને જ પરીક્ષા લેવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો એ સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં આવે પ્લસ જેટલા વિદ્યાર્થીઓ છે આજે તમે જોઈ રહ્યા છો એક જ જિલ્લામાંથી જો આટલા બધા વિદ્યાર્થીઓ હોય આજે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાંથી આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા છે અને જરૂર પડશે તો અમે ગાંધીનગરમાં બી ચક્કા જામ કરવા માટે રેડી છે પણ અમે પહેલા ગાંધીજી ઇન્ડિયા માર્ગે પારદર્શી સાથે એક્ઝામના જે માર્ક છે એ જાહેર કરવામાં આવે એની માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છે हिम्मतनगर वड़ाली સગરવાસમાં सगरवास में करुणांतिका घटी